નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોટશાલ કેમ આવો છો? તમારો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને આપણે ગયા તાસની અંદર જોઈ ગયા જેમ કે બેર્ગો લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ. તો હવે પછીનો પ્રશ્ન છે કે જે અંતર્ગોળ લેન્સ છે એના દ્વારા રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ વિશેની વાત કરવાની છે. પણ મેં એક તમને ગયા તાસની અંદર કીધું હતું કે બેર્ગો લેન્સની એક પ્રવૃત્તિ હતી, એમાં એક મીણબત્તી અને એક પડદો મૂકેલો હતો. એવી રીતના આપણે અંતર્ગોળ લેન્સ છે એના દ્વારા રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણ વિશે પણ ચર્ચા કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે એક આખું કોષ્ટક લખ્યું છે, જેમ કે બેર્ગોળ લેન્સ છે એના દ્વારા રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણનું એક કોષ્ટક લખ્યું છે. એવી રીતના આ અંતર્ગોળ લેન્સ છે તો એના દ્વારા રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણનું આખું કોષ્ટક છે. તો જોઈએ એ કોષ્ટક. તો એમાં પહેલું છે વસ્તુનું સ્થાન, વસ્તુનું સ્થાન. ત્યારબાદ શું આવશે? પ્રતિબિંબનું સ્થાન, જે પ્રતિબિંબ છે એનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર. ત્યારબાદ પ્રતિબિંબનું અહીંયા કદ શબ્દ વાપરશું, પરિમાણ વાપરતો નથી. આવી રીતના આપણને અલગ અલગ સ્થાન વસ્તુના આપેલા હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ અથવા તો કદ કઈ રીતના મળે છે એની ચર્ચા કરવાની છે. પહેલું તો વસ્તુનું સ્થાન આપણને અનંત અંતરે આપ્યું ત્યારે શું થાય છે તે પછી વસ્તુનું સ્થાન 2F1, ધારો કે અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર O, અનંત અંતર અને ઓની વચ્ચે હોય ત્યારે. તો જો પેલા તો પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે વસ્તુનું સ્થાન આપણે જોઈએ કે કઈ ઉલટું કીધું તો શું કે અનંત અંતરે હોય વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન ક્યાં? 2F1 પર. હવે F1 પર મેં વસ્તુ રાખી છે તો એના આધારે આપણે કેવું હોય પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? અનંત અંતરે મળશે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં? F1 પર. એનો પ્રકાર કેવો હોય તો કેવો મળશે? કે આભાસી અને સત્તુ, આભાસી અને સત્તુ. કેવું? બિંદુવત, બિંદુવત. ત્યારબાદ અનંત અંતર અને કોની વચ્ચે હોય ત્યારે આખું પ્રતિબિંબ F1 અને કોની વચ્ચે મળે? ક્યાં? F1 અને કોની વચ્ચે. ઈ પણ કેવું હોય છે? આખો આભાસી અને લખી નાખવાનો છે. હવે આનો પ્રશ્ન છે એનો જવાબ લઈએ. જો પ્રશ્ન તમારો એવી રીતના છે કે અંતર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાને મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરી તેના સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો, તો એમાં પહેલું ક્યાં હોય? વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે વિન્યાસી કિરણાકૃતિ. બીજું અનંત અંતર અને કોની વચ્ચે હોય ત્યારે વિન્યાસી કિરણાકૃતિ. તો જવાબ જોઈએ. પહેલું, વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય ત્યારે. તો આખી બહિર્ગોળ જોયા બાદ અંતર્ગોળ લેન્સ છે એની આખી કિરણાકૃતિ માટેની આકૃતિ દોરી નાખવાની. ઓ F1 અને 2F1, F2 અને 2F2. હવે અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ આ દોરી નાખ્યા બાદ આવી રીતે પ્રતિબિંબ છે એનું સ્થાન ક્યાં મળે છે? F1 પર. પછી એનો પ્રકાર, જો
અરીસા ની આ બાજુ છે એટલે કેવું આભાસી અને કેવું સત્તુ એનું કદ મારે કેવું હોય તો કેવું મળશે એક તો નાનું બિંદુ જેવું મળે એટલે બિંદુવત ત્યારબાદ બીજું છે અનંત અંતર અને કોની વચ્ચે અનંત અંતર અને કોની વચ્ચે તો આ અંતર કોણ લેન્સ છે એની આખી આકૃતિ જો છે આપણે ઓ f1 2f1 f2 અને 2f2 પહેલા તો આપણે શું કીધું ગમે એ વસ્તુનું સ્થાન અનંત અંતર અને કોની વચ્ચે આપણે એ આખી આકૃતિ દોરી નાખવાની છે ત્યારબાદ શું કરો કે f1 અને o ની વચ્ચે ગમે ને આખી વસ્તુ રાખી ધારો કે મેં અહીંયા રાખી તો પહેલો કિરણ કોને મુખ્ય અક્ષને સમાંતર અને AB કહી દો મુખ્ય અક્ષને સમાંતર તો એ કિરણ કેમાંથી પસાર થાય કે આપણે જે f1 લીધેલું છે આ જે f1 લીધેલું છે એમાંથી પસાર થાય એને પાછળની તરફ લંબાવી દો ત્યારબાદ બીજું કિરણ કોને કે આ પ્રકાશી કેન્દ્ર છે ઓ એમાંથી પસાર થશે પ્રકાશી જે કેન્દ્ર છે ઓ એમાંથી પસાર થતું જો પ્રતિબિંબ ક્યાં પડે છે f1 અને o ની વચ્ચે a પ્રાઇમ ક્યાં ઉપરની સાઈડ પડે છે એનો શીર્ષ અને a પ્રાઇમ નો શીર્ષ બંને કેવા છે સમાન દિશામાં તો હવે પ્રતિબિંબ નું સ્થાન મારે કેવું હોય તો ક્યાં મળશે f1 અને o ની વચ્ચે ત્યારબાદ એનો પ્રકાર અરીસાની પાછળ મોટો હોવાથી કેવું કહી શકાય આભાસી અને સત્તુ પછી એનું કદ કેવું વસ્તુ કરતા નામ વસ્તુ કરતા નામ તો આખો પ્રશ્ન તમારે હવે અલગ અલગ રીતે તમને પૂછી શકે એક એક વાર ને એમસીક્યુ હોય તો કઈ રીતે પૂછે જો અનંત અંતર અને પ્રકાશી કેન્દ્ર ઓની વચ્ચે રાખેલી વસ્તુ છે એનું પરિમાણ કેવું મળે તો એ પણ પૂછી શકે કદની જગ્યાએ તો કેવું વસ્તુ કરતા નામ તો એનો એનો પ્રકાર કેવો મળે આવાસ આભાસી અને સત્તુ હવે એનો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે f1 અને o ની વચ્ચે ત્યારબાદ આમો કઈ રીતે પૂછી શકે કે અનંત અંતરે વસ્તુ રાખેલી છે તો એનું પ્રતિબિંબ છે એનો સ્થાન ક્યાં મળે f1 પર એનો પ્રકાર કેવો છે આભાસી અને સત્તુ એનો કદ કેવો છે આનું બિંદુ જેવું એટલે શું કહી શકાય બિંદુ આખો પ્રશ્ન તમારે તમારી બાકી નોટ ની અંદર લખી નાખવાનો ત્યારબાદ એની અંદરથી નીકળતા એક એક માર્ક ના પ્રશ્નો પણ તમારે લખી નાખવાના છે હવે જોઈએ સૂત્ર અને મોટમ એના વિશેની ખાલી સિમ્પલ માહિતી આપવાની છે કે લેન્સનું સૂત્ર છે તો એ કઈ રીતે હોય તો વન તો લેન્સનું સૂત્ર પહેલા વાત કરી દીધી લેન્સનું તમને એમ કે જે પ્રતિબિંબ છે એનું
અંતર મેળવો તો પ્રતિબિંબનું અંતર મળી જાય ત્યારબાદ વસ્તુ અંતર તમને શોધવાની છે આ બે વસ્તુ છે એમાં કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર તમને આપેલા હશે હવે જોઈએ કે મોટવણી કોની કહેવાય જેમ આપણે અરીસાની અંદર જોઈ ગયા એવી જ રીતના તો આખો પ્રશ્ન એવો છે કે મોટવણી એટલે શું કે મોટવણી એટલે શું તેનું સૂત્ર અને તેના વિશે સમજાવો અથવા તો ટૂંકમાં લખો અચ્છા મોટવણી વિશે સમજાવો આ રેખા પહેલો પ્રશ્ન પૂછી શકે હવે મોટવણી કોને કહેવાય તો વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબની જે ઊંચાઈ છે એના ગુણોત્તરને શું કહેવાય છે મોટવણી કહેવાય વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ વસ્તુ ઊંચાઈને હું એસ કહી દઉં અને પ્રતિબિંબ ઊંચાઈને એસ પ્રાઇમ કહી દઉં તો આ જે છે એના બંનેનો ગુણોત્તર એટલે પ્રતિબિંબ ઊંચાઈ એસ પ્રાઇમ અપોન એસ આ બંનેનો જે ગુણોત્તર હું લઉં છું એને શું કહેવાય મોટવણી કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે આ જે આ શું છે કહેવું એસ પ્રાઇમ પ્રતિબિંબ ઊંચાઈ તો હવે પ્રતિબિંબ ઊંચાઈ છે એને હું અંતર લઈ લઉં ધારો કે અંતર પ્રતિબિંબનું અંતર છે યુ અને વી અને પ્રતિબિંબ અંતર છે યુ તો આના આધારે પણ મોટવણી કહી શકાય છે જેમ કે વી સી શું છે પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર હવે જોઈએ મોટવણી કોને કહેવાય તો લખો પ્રશ્ન તમારો કે મોટવણી વિશે સમજૂતી આપો લખો બોલી જાય પ્રતિબિંબ ઊંચાઈ મોટવણી પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તર શું કહેવાય મોટવણી મોટવણી કરે છે અથવા તો બીજું પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના વસ્તુ અંતરના ગુણોત્તર મોટવણી કહે છે મોટવણી કહે છે કોની કોની પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો જે ગુણોત્તર છે એને મોટવણી પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો જે ગુણોત્તર છે એને મોટવણી કહેવાય હવે ત્યારબાદ હવે આપણે જોઈએ મોટવણીને દર્શાવવા માટે મોટવણીને દર્શાવો એમ વડે બતાવવા છે તો મોટવણીનું સૂત્ર એમ ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ વસ્તુ ઊંચાઈ હવે પ્રતિબિંબ ઊંચાઈ છે એને હું એસ પ્રાઇમ કહી દઉં તો એસ પ્રાઇમ અને વસ્તુ ઊંચાઈ છે એસ કહી દઉં તો હવે આ સૂત્ર શું મળ્યું એમ બરાબર એસ પ્રાઇમ અપોન એસ હવે આના આધારે જે પ્રતિબિંબ અંતર છે તો આને બીજું સૂત્ર એવી રીતના પણ કહી શકાય એમ ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં યુ તો અહીંયા તમને બે સૂત્ર મળે એક પ્રતિબિંબ ઊંચાઈનું અને વસ્તુ ઊંચાઈનું ગુણોત્તર બીજું છે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનો ગુણોત્તર તો એસ પ્રાઇમ ઉપર એસ વી ના છેદમાં યુ હવે આપણને આ જે મોટવણી છે એનું આખું સૂત્ર મળી જાય છે આના આધારે દાખલા પણ તમને પૂછાઈ શકે પણ તમારે એ અભ્યાસક્રમમાં નથી અત્યારે તો હાલ આ તમારે આખો પ્રશ્ન તમારે લખી નાખવાનો છે મોટવણી એટલે શું મોટવણીનું સૂત્ર સમજાવો તો આના આધારે તમારો આખો ક્વેશ્ચન પૂરો થાય હવે તમને એવું પૂછવામાં આવે કે મોટવણી જે છે એની એકમ છે એવું પણ પૂછી શકે તો નહીં જો ઊંચાઈ ઊંચાઈ ઊંચાઈનો એકમ મીટર હોય તો મીટર મીટર શું થાય કેન્સલ થઈ જાય એટલે એની એકમ નથી ત્યારબાદ અંતર અંતર
અંતર કિલોમીટર માં પણ આપેલું હોય અને મીટર માં પણ આપેલું તો પણ કેવું થાય કે કેન્સલ થઈ જાય છે તો મોટવણી કેવી છે એકમ રહિત છે તો આપણે કહી શકીએ કે મોટવણી ને એકમ નથી તો આ પ્રશ્ન તમારે બાકી નોટ માં એકવાર અને રફબુક ની અંદર એકવાર લખી નાખવાનો છે સિમ્પલ માહિતી છે લેન્સ નો પાવર આ ટોપિક તમને સિમ્પલ રીતે શીખવાડ્યો લેન્સ નો પાવર તો લેન્સ નો જે પાવર છે એ કેન્દ્ર લંબાઈ નો જે વ્યસ્ત હોય એને શું કહેવાય લેન્સ નો પાવર કહેવામાં આવે છે લેન્સ ના પાવર ને શેના વડે દર્શાવવામાં આવે જો P is equal to એનું સૂત્ર છે 1/f ઓર આના આધારે એની વ્યાખ્યા કેવી હોય તો કેન્દ્ર લંબાઈનો જે વ્યસ્ત છે એને શું કહેવાય પાવર કહેવામાં આવે છે તો પાવર ને P વડે દર્શાવવામાં આવે છે કેન્દ્ર લંબાઈને છે ને F વડે દર્શાવવામાં આવે છે તો હવે આ જે પાવર છે એને માપવા માટે કયું મીટર કે ડાયોપ્ટર મીટર વપરાય છે ત્યારબાદ જે ડાયોપ્ટર મીટર છે તો પાવરનો એકમ કયો કહેવાય ડાયોપ્ટર કહેવામાં આવે છે હવે એક ડાયોપ્ટર એટલે કેટલા મીટર એ પણ સંબંધ છે તો એક ડાયોપ્ટર બરાબર એક મીટર ઇનવર્સ એવી રીતના પણ કહી શકાય છે તો જોઈએ કોનો પાવર ધન હોય કોનો પાવર ઋણ હોય ધારો કે વેરીગોલ લેન્સ છે એનો પાવર કેવો હોય ધન હોય અને અંતર્ગોળ લેન્સ છે તો એનો પાવર કેવો હોય ઋણ હોય છે તો તમારો પ્રશ્ન છે લેન્સના પાવર વિશે લેન્સના પાવર વિશે સમજાવો તો પહેલું છે પાવરની વ્યાખ્યા પાવર કેન્દ્ર લંબાઈના વ્યસ્તને કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર ઘટે કેન્દ્ર લંબાઈનો જે વ્યસ્ત છે એને શું કહેવાય પાવર કહે છે પાવર કેપિટલ P વડે દર્શાવવા છે પાવર ને છે ને કેપિટલ P વડે દર્શાવાય છે ત્યારબાદ એનું સૂત્ર P is equal to 1/f P is equal to 1/f વડે દર્શાવવામાં આવે છે હવે આપણે જે પાવર છે તો એના માટે આપણે જોયું કે અલગ અલગ ધારો કે પાવર છે એને અલગ અલગ લેન્સ અલગ અલગ પણ વપરાય ધારો કે કયો લેન્સ કેવો વપરાય જાડો પાતળો એના આધારે એનો પાવર નક્કી થતો હોય છે તો આના આધારે ટૂંકી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ મોટી કેન્દ્ર લંબાઈના લેન્સ કરતા પણ કેવો અપસરણ કરે તો જો આ પ્રશ્ન એ કરો છો હવે ટૂંકી લંબાઈ બહિર્ગોળ લેન્સ હોય કેવો બહિર્ગોળ લેન્સ એ શું કરશે કે પ્રકાશના કિરણને મોટા કોણે માકા વળે છે એટલે નજીક કેન્દ્રિત કોને આ છે તો ટૂંકી લંબાઈનો બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણો ક્યાં પ્રકાશીય કેન્દ્ર કેન્દ્ર બિંદુ પાસે ભેગા કરે છે જે પ્રકાશીય કેન્દ્ર બિંદુ છે એની નજીક ભેગા કરતા હોય છે તો હવે પ્રશ્ન કે ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો તો અંતર્ગોળ લેન્સ લેવાનો આવે ટૂંકી કેન્દ્ર ટૂંકી લંબાઈનો અંતર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોનો શું કરશે પ્રકાશના કિરણો અપસરણ અપસરણ કરે છે એટલે અપસરણ એટલે શું કે એના કિરણો ભેગા થશે નહીં તો આના આધારે જે લેન્સ છે એ કેન્દ્ર લંબાઈ ઉપર અલગ અલગ કેન્દ્ર તો આ જે છે
ઈ કેવા ભજનીય થઈ કેન્દ્ર લંબાઈ આને પણ કેન્દ્ર લંબાઈ તો આપણો આખો પ્રશ્ન જો કે ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો બ્લેકબોર્ડ લેન્સ હોય તો એના પ્રકાશના કિરણો ક્યાં ભેગા થશે તો પ્રકાશ એ કેન્દ્ર બિંદુ પાસે ભેગા થાય છે તો ટૂંકી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ હોય તો એના કિરણો ક્યાં ભેગા થાય તો અપસરણ પામે છે હવે પછી જોઈએ કે લેન્સના પાવરનો એસઆઈ એકમ લેન્સના પાવરનો એસઆઈ એકમ શું છે ડાયોપ્ટર ડાયોપ્ટર છે ડાયોપ્ટરને બી વડે દર્શાવાય છે હવે એક ડાયોપ્ટર બરાબર એક મીટર ઇન્વર્સ એક ડાયોપ્ટર બરાબર શું છે એક મીટર ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે તો કોનો પાવર ઘન તો બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ લેન્સનો પાવર ઘન અને અંતર ગોળ લેન્સનો પાવર ઋણ જે બહિર્ગોળ લેન્સ આપણે વાપરવામાં આવ્યો છે એનો પાવર કેવો છે ધન છે જ્યારે બહિર્ગોળ લેન્સ જે બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવ્યો એનો પાવર કેવો ધન તો અંતર્ગોળ લેન્સ વાપરવામાં આવ્યો એનો પાવર કેવો ઋણ મળે છે હવે આનો આખું જે છે હવે જોઈએ કે ધારો કે લેન્સનો પાવર બે ડાયોપ્ટર છે પણ કેવો પ્લસ તો એની કેન્દ્ર લંબાઈ તો એની કેન્દ્ર લંબાઈ કેટલી મળે લેન્સનો પાવર પ્લસ 2.0 ડાયોપ્ટર છે તો કેન્દ્ર લંબાઈ કેન્દ્ર લંબાઈ કેટલી 0.5 મીટર પણ કેવી પ્લસ 0.5 મીટર મળે છે તો આ કઈ રીતે P is equal to 2 ડાયોપ્ટર તો F is equal to કેટલા હવે ડાયોપ્ટર છે ને મીટરમાં કન્વર્ટ કરો તો 2 મીટર ઇન્વર્સ તો P is equal to 1 upon F F ને P તો 1 upon 2 હવે મીટર ઇન્વર્સ હતા મીટર ઉપર જાય તો શું સંબંધ થાય તો ઉપર મીટર થઈને 1/2 એટલે 0.5 મીટર તો આપણને શું મળે છે એની કેન્દ્ર લંબાઈ મળે છે ત્યારબાદ તો આનો લેન્સ કેવો કહી શકાય આ જે ધન કેન્દ્ર લંબાઈ મળે તો આ લેન્સ કેવો બહિર્ગોળ ને તો તે બહિર્ગોળ લેન્સ છે હવે પછીનો પ્રશ્ન કે લેન્સનો પાવર કેટલો લેવામાં આવે માઇનસ 2.5 ડાયોપ્ટર છે તો કેન્દ્ર લંબાઈ કેટલી મળે માઇનસ 0.40 મીટર છે તો આના આધારે ઈ બરાબર કેટલા -2.5 ડાયોપ્ટર એટલે મીટરમાં કન્વર્ટ કરો એટલે કેટલા -2.5 મીટર ઇન્વર્સ હવે f મેળવવાનો છે f ને સૂત્રના કરતા બનાવીએ f ઇઝ ઇક્વલ ટુ શું થાય છે 1 upon p p ની કિંમત મૂકો કેટલી છે -2.5 મીટર ઇન્વર્સ હવે મીટર ઇન્વર્સ નો ઉપર લઈ જાવ તો શું થાય મીટર 2.5 છે એનો આવી રીતે કે 10/25 ને મીટર જો અછેદ ઉતાડો 5 × 10 = 25 હવે આને ભાગાકારની રીતે તો કરીએ તો કેટલા મળે જો આ 5/2 ભાગમાં આવે તો ભાગમાં પડી શૂન્ય છે
આવ્યા છે 5 6 20 શેષ કેટલી છે તો આજે આપણને મળે છે એ કેટલું મળે છે -0.4 મીટર તો આપણને આના આધારે લેન્સ નો પાવર તો લેન્સ ના પાવર નું જે સૂત્ર છે એના આધારે એની કેન્દ્ર લંબાઈ એનો પાવર આપેલો હોય તો મેળવી શકીએ તો આનો જે છે ઈ કયો લેન્સ છે તો તે અંતર્ગોળ લેન્સ છે તો આજે કેન્દ્ર લંબાઈ પણ કેવી ઋણ મળે છે એનો પાવર પણ કેવો છે ઋણ છે તો એ કેવો છે અંતર્ગોળ લેન્સ છે જો કેન્દ્ર લંબાઈ ધન લેન્સ નો પાવર ધન તો એ કેવો બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ થયેલો એમ કહી શકાય હવે તો આ તમારી મોટવણી ત્યારબાદ અંતર્ગોળ લેન્સ છે એની કિરણાકૃતિ અને પાવર તો આ બીજીને બધાની તમારે પાકી નોટ ની અંદર એક એક વાર ઉતારી નાખવાનું છે ત્યારબાદ તેની અંદર થી નીકળતા એક એક માર્કના જે પ્રશ્નો છે એ તમારે પાકી નોટ ની અંદર કાઢીને લખવાના છે બસ રસ્તો જય હિન્દ જય ભારત